આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. પ્રાંતિજ રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિર દ્વારા આજથી શરૂ થતા વિદ્યાર્થીઓને વેલકમ ટિકિટ આપી આવકાર્યા. 301 દિવસના લાંબા સમયના વિરામ બાદ આજથી શાળાઓ શરૂ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામે નગરપાલિકા સંચાલિત સેટ પી એન આર હાઈસ્કૂલ અને અવર ઓન વિદ્યાલયના વિદ્યાર્થીઓની વેલકમ કિટ આપવામાં આવી. વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહિર દ્વારા વેલકમ કિટ આપી આવનારા ઉજળા ભવિષ્ય માટે આશીર્વચન પાઠવ્યા. સંમતિપત્ર બાદ વિદ્યાર્થીઓ ફરી શાળામાં મોજથી પહોંચેલા જોવા મળ્યા. શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના મુખ પર અનેરી ખુશીનો આનંદ જોવા મળી રહ્યો હતો. ઘણા લાંબા સમયથી ઘરમાં ઓનલાઈન શિક્ષણથી છુટકારો મેળવી સમયસર શાળાએ પહોંચ્યા. સરકારશ્રીના તમામ આદેશોનું શાળા મંડળ દ્વારા પાલન કરવામાં આવે તે માટે તૈયારી રાખવા આદેશ કર્યો છે અને તમામ શિક્ષણ વિભાગને લગતા અધિકારીઓને કડી પગે રહેવા તેમજ સતર્ક રહેવા આદેશ કર્યો છે. શાળામાં વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે આવકાર્યા વેળાએ સાંસદ સભ્ય શ્રી દીપસિંહ રાઠોડ, ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ તાલુકા શહેર પ્રમુખ નિત્યાનંદનભાઈ બ્રહ્મભટ્ટ તથા તાલુકાના સર્વે મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો ચીફ આદિલ મંસૂરી, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા. સાંસદ સભ્ય સાહેબ ને બહુ સોરી સાહેબ, જસોદાબેન દીપકભાઈ કડિયા નું સ્વાગત, નિત્યાનંદ સાહેબ શેઠ પ્રમુખ નું સ્વાગત માં એસી મળશે. બાકીના કોર્પોરેટર મિત્રો ના એક ચલો જરે ઝડપના પાણીની બોટલ તમે આપી દેજો, પાણી ત્યાંથી આપજો ભાઈ, પાણી આલી દેજો બોટલ. તમારું વર્ગખંડ છે એમ જ જતા રહો. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ. ના